ઓકે વાયર એક મને રાઇટિંગ બોર્ડ મળી જાય એટલે હું તમને તે રીતે લખાવું છું બરાબર. અને તમને બધાને એક ઇન્સ્ટ્રક્શન આપી દઉં કે ફોર અ વાઇલ એટલીસ્ટ 1 વીક બરાબર તમારા ડીપીમાં ફક્ત જીસી ડબલ પી પી કે એ એવું વંચાય છે, તો એટલીસ્ટ તમારો ફોટો મૂકો તો મને ખ્યાલ આવે. આઈ કેન રેકગ્નાઇઝ માય સ્ટુડન્ટ, રાઈટ? ડીપીમાં તમે ફોટો સેટ કરો, તમારા માઇક્રોસોફ્ટ અકાઉન્ટમાં સેટિંગ્સમાં જઈને તમારું પ્રોફાઇલ પિક મૂકો, થોડો સમય માટે મૂકશો, નો પ્રોબ્લેમ, પછી તમે ચેન્જ કરી શકશો. તમે ફેસબુકમાં તો મૂકતા હશો, વોટ્સએપમાં મૂકતા હશો, વાય નોટ ઇન ધીસ? ઓલ રાઈટ. અને હું તો એમ કહીશ કે બીજા બધામાં ભલે ચેન્જ કરો, તમે ફેસબુકમાં ચેન્જ કરો, વોટ્સએપમાં ચેન્જ કરો, આઈ ડોન્ટ માઇન્ડ, પણ આપણી કોલેજના લેક્ચરનું જે આ પ્રોફાઇલ પિક તમે મૂકશો એ ચેન્જ નહીં કરશો ને તો વધારે સારું. અથવા તો ફોટો ભલે ચેન્જ કરો, તમારો ફેસ મને દેખાવો જોઈએ. હેલો, લેક્ચર લેતી છું, થોડી વાર પછી ફોન કરું, 8 વાગે. હા. ઓકે, આઈ હોપ યુ કેન સી અ બોર્ડ, રાઈટ? અહીં હું એક ઇન્સ્ટ્રક્શન લખી રહી છું, તમારે તમારી નોટમાં એ લખી લેવાની છે કે આજે જે આપણે શીખવા જઈ રહ્યા છે તે કોના વિશે છે, શું છે. ઓલરાઈટ, જે કંઈ પણ લખું તે લખજો. તમારા મોબાઈલને તમારા પામમાં થોડો વાઇડ કરી દો તો તમને સ્ક્રીન મોટું દેખાય. ક્વેશ્ચન 1 એ રાઇટ ધ નેમ્સ ઓફ ધ રાઇટર્સ ઓફ ધ ફોલોઈંગ વર્ક્સ. I repeat, write the names of the writers of the following works. And question 1. Match the names of the writers under column A. With their works, under column B.
is also 5 out of 5 you have to write. All the matches are compulsory. And total marks 10. ओके जे इंस्ट्रक्शन में लखी छे अहीं बराबर जोई लो क्वेश्चन 1 ना ज बे डिवाइडेशन थया छे ए एंड बी बोथ ऑफ द क्वेश्चंस आर कंपलसरी यू विल हैव टू राइट कंपलसरी आंसर्स ऑफ दैट क्वेश्चंस ऑलराइट फर्स्ट ए जे छे तेमा तमने एम कह्यु छे के राइट द नेम्स ऑफ द राइटर्स ऑफ द फॉलोइंग वर्क्स सूचना जे आपी होय ती बराबर वाचवानी ભલે તમને લેક્ચરમાં શીખવાડી પણ હોય ક્વેશ્ચન પેપરમાં તે બદલાઈને પણ આવી શકે છે એટલીસ્ટ ઇન્સ્ટ્રક્શન બીજા શબ્દોમાં પણ આવી શકે છે બરાબર હું એમ નથી કહેતી કે ક્વેશ્ચન જ બદલાઈ જશે એવું નથી કહેતી પણ આના આ જ ક્વેશ્ચનને બીજા શબ્દોમાં પણ લખી શકાય છે એમ કહું છું એટલે ઇન્સ્ટ્રક્શનને હંમેશા વાંચી લેવાની ટેવ પાડજો હું મારા ઇંગ્લિશના સ્ટુડન્ટ્સને આ ખાસ કહેતી રહું છું કે ભાઈ ઇન્સ્ટ્રક્શન વાંચવાની કદી ભૂલવી નહીં એવા કોઈ હિપોક્રસીમાં નહીં રહેવું કે મને ખબર જ છે કે આની ઇન્સ્ટ્રક્શન શું છે અને ઘણા સ્ટુડન્ટ્સને કેટલીક વખત હાવ હોય છે ડર હોય છે કે ભાઈ હું વાંચીશ તો મને ગભરાટ થઈ જશે કે ડર લાગી જાય છે એમ કરીને પણ ઘણા સ્ટુડન્ટ્સ ઇન્સ્ટ્રક્શન બરાબર નથી વાંચતા તો ઇન્સ્ટ્રક્શનને બરાબર વાંચો એને બરાબર સમજો અને પછી આન્સર લખવા બેસો બરાબર તો આ રીતે તમે વાંચશો કે ક્વેશ્ચન એ માં મને બે ઓપ્શન પૂછેલા છે અને તે પણ ઓપ્શન કમ્પલસરી લખવાના છે એ પણ લખવાનું છે અને બી પણ લખવાનું છે એ જે છે તેમાં જે વાંચવાની સ્ટાઇલ છે તે આ રીતે આવશે તમારી કે રાઇટ ધ નેમ્સ ઓફ ધ રાઇટર્સ અહીં થોડુંક તમારે પોઝ લેવાનો છે કે મને અહીં રાઇટર્સના નામો લખવા માટે કહ્યું છે બરાબર છે આઈ રિપીટ રાઇટર્સના નામો લખવા માટે કહ્યું છે કયા રાઇટર્સના ઓફ ધ ફોલોઈંગ વર્ક્સ એટલે કે નીચે એમણે જે વર્ક્સ કર્યા છે એમણે જે રાઇટિંગ લખ્યું છે એમણે જે નોવેલ્સ ડ્રેમા પ્લે પોએમ વગેરે જે કંઈ લખ્યું છે એ પ્રદાન જે કર્યું છે એને કન્ટ્રીબ્યુશન કહેવાય એ કન્ટ્રીબ્યુશન જે કર્યું છે તેના ટાઇટલ લખેલા હશે રાઈટ અને તમારે એના લખનારના નામો લખવાના છે અને 5 out of 5 એટલે કે 5 જ આપેલા પણ હશે અને 5-5 કમ્પલસરી લખવાના છે જો તમે 5-5 સાચા લખશો ને તો તમને બેઠા 5 માર્ક્સ મળશે એના અને અહીં તમારે મેથેમેટિક્સની જેમ વણી વણીને માર્ક્સ લેવાના છે બરાબર એક પણ માર્ક્સ તમારો જવો નહીં જોઈએ મિસ નહીં થવો જોઈએ તમારો ઓલરાઈટ તો તમે ક્વેશ્ચન 1 એ સમજી ગયા છો કે રાઇટર્સના નામ લખવાના છે તેમણે જે પ્રદાન કર્યું છે તે અંદર ઓલરેડી છાપેલું હશે જ્યારે બી માં શું છે તે જોઈ લો બી પણ તમારે કમ્પલસરી લખવાનો જ છે અને આન્સર લખો ત્યારે ક્વેશ્ચન 1 એ આન્સર આ રીતે લખવાનો પછી ક્વેશ્ચન 1 બી આન્સર આવી રીતે ટાઇટલ તમારે પણ લખવાના જેથી કરીને એસેસમેન્ટ કરનારને ખબર પડે કે તમે કયા ક્વેશ્ચનનો આન્સર આપી રહ્યા છો હવે ક્વેશ્ચન 1 બી ની વાત કરું તો તમે એની ઇન્સ્ટ્રક્શન આવી રીતે વાંચશો કે મેચ ધ નેમ્સ ઓફ ધ રાઇટર્સ અંડર કોલમ એ વિથ ધેર વર્ક્સ અંડર કોલમ બી ફર્સ્ટ રીડિંગ તમે ઝડપથી ફૂલ સ્ટોપ સુધી કરી જશો એને નહીં સમજ્યા હોય એ રીતે જ લેવાનું છે તમે સેકન્ડ રીડિંગ કરશો ત્યારે તમે પોઝ લઈ લઈને રીડિંગ કરશો દેટ મીન્સ કે તમે અન્ડરસ્ટેન્ડિંગથી રીડિંગ કરશો સેકન્ડ ટાઈમ એટલે એક જ ઇન્સ્ટ્રક્શનને તમારે 2-3 વખત વાંચવી ખૂબ જરૂરી છે તો સેકન્ડ ઇન્સ્ટ્રક્શન જે છે હવે હું પોઝ લઈને વાંચીશ મેચ ધ નેમ્સ ઓફ ધ રાઇટર્સ હવે શું આપ્યું છે જુઓ કે રાઇટર્સના નામો આપેલા જ છે એમાં કેવું હતું રાઇટર્સના નામો આપણે જાતે લખવાના છે બીમાં કેવું છે રાઇટર્સના નામો આપેલા જ છે પણ મેચ કરવાના છે અને મેચ પણ કેવી રીતે કરવાના છે કે અંડર કોલમ એ વિથ ધેર વર્ક્સ અંડર કોલમ બી
That means કે કોલમ A અને કોલમ B આપેલા હશે પણ કોલમ A માં શું હશે અને કોલમ B માં શું હશે તો કોલમ A with એમ લખેલું છે એમાં શું હશે એવું લખ્યું નથી પણ B માટે લખ્યું છે કે their works under column B એટલે કે કોલમ B માં તેમના works લખેલા હશે તેમનું પ્રદાન લખેલું હશે એટલે એમણે નોવેલ લખી હોય પોએમ લખી હોય ડ્રામા લખ્યું હોય કે કોઈ પણ વર્ક ઓફ આર્ટ એમણે લખ્યું હોય ને તેના ટાઇટલ કોલમ બી માં લખેલા હશે સમજી ગયા અને કોલમ એ માં તેમના નામ લખેલા હશે એટલે તમારે શું કરવાનું છે કે એ માં જે મારા તમારા જેવા કેવા નામો હોય તેમ શેક્સપિયરના રાઇટર્સના નામો લખેલા હોય શેક્સપિયર કે વર્ડ્સવર્થ જોન કીટ્સ બરાબર તો એવા જે નામો લખેલા હોય તેમણે તેમની નોવેલ્સ વગેરેના ટાઇટલ બીજા નંબરના બી નામના કોલમમાં આપેલા જ હશે તો તેની સાથે મેચ કરવાના છે એટલે તમારે શું કરવાનું એ નામનું જે કોલમ છે ને એને જૈસે થે અવસ્થામાં રહેવા દેવાનું છે મારી ઇન્સ્ટ્રક્શન બરાબર સાંભળી લેજો કે કોલમ એ ને તમારે વેર વિખેર નથી કરવાનું સ્કેટર્ડ નથી કરવાનું ઓલ રાઈટ એને એમને એમ રહેવા દેવાનું છે આન્સર લખતી વખતે બેઠું ઉતારી દેવાનું જ્યારે બી માં ક્વેશ્ચન પેપરમાં જે આપેલા હશે કન્ટ્રીબ્યુશનના નામ તે ડિઝોર્ડરમાં આપેલા હશે એટલે કે તમને ગમે તેમ લખી આપેલા હશે બરાબર એટલે શેક્સપિયરે ધારો કે હેમ્લેટ લખેલું હોય ને તો તે શેક્સપિયરના નામની બાજુમાં હેમ્લેટ લખેલું હશે જ નહીં બલકે એ નીચે ઉતારેલું હશે હેમ્લેટ લખેલું તો હશે પણ પાંચમા ક્રમમાં લખેલું હશે કે ચોથા ક્રમમાં લખેલું હશે પણ શેક્સપિયરની બાજુમાં તો લખેલું નહીં જ હોય કારણ કે તે જ તો ટેસ્ટ છે તમારે મેચ કરવાનું છે કે શેક્સપિયરે કયું નાટક લખેલું છે તો બી માંનો જ તમારે અરેન્જ કરવાનું છે ધેટ મીન્સ કે તમે એ ને બી સાથે મેચ કર્યું છે એટલે એ ને તમે કદી ખોરાવશો નહીં એ ને એમને એમ રહેવા દેજો બેઠા એવા જ ઉતારી પાડવાના અને બી માં જે લખેલા છે તેને બરાબર બી વાળા ખાનામાં આપણે જાતે અરેન્જ કરીને ઓર્ડરમાં લખીશું કે અગર એ માં પહેલા શેક્સપિયર લખેલું છે તો બી માં એમણે કયું વર્ક ઓફ આર્ટ આપણને આપ્યું છે તો કે હેમ્લેટ આપ્યું છે કે પછી કિંગ લિયર આપ્યું છે અંદર જે નામ હોય આપણને ઓળખતા આવડી જ જવું જોઈએ પહેલેથી જ સ્ટડી કરીને જ જવાનું ખબર જ હોય કે શેક્સપિયરે આ લખેલું છે તો બસ શેક્સપિયરની બાજુમાં તે જ બી માંથી શોધી કાઢવાનું એ પાંચમા ક્રમે હોય ચોથા ક્રમે હોય ત્રીજા ક્રમે હોય કે જે પણ ક્રમે હોય અથવા તો તમને ગુચાવો એની બાજુમાં જ પણ લખી આપેલું હોય તો તમારે જોવાનું કે ભાઈ શેક્સપિયરની બાજુમાં જ્યારે હેમ્લેટ લખી દીધું છે તો હું તેને ડિસઅરેન્જ નહીં કરીશ હું તેને ત્યાં જ રહેવા દઈશ કારણ કે સાચું જ આપેલું છે પણ મોટે ભાગે એવું કદી પણ બાજુમાં મૂકી આપેલું હોતું નથી પણ આ તો તમને કહી રાખો છો હું મૂકું છું આવું ઘણી વખત સ્ટુડન્ટને ગુજવા કે સાચાની બાજુમાં સાચું જ લખી આપેલું હોય તોય સ્ટુડન્ટને ખબર નથી પડતી એટલે મેં તમને કહી રાખ્યું કે કદાચ આવું કોઈ હોય પેપર સેટર કે એની બાજુમાં સાચું જ લખેલું હોય તોય આપણે શોધ્યા કરીએ બરાબર તો આવું બની શકે છે તો એને આપણે શેક્સપિયરે જે લખેલું હોય તે જ એની બાજુમાં લખવાનું પછી બીજા નંબરનો લેવાનો ધારો કે ડ્રાઇડન લખેલા છે અને એમાં નીચે લખ્યું છે કે ભાઈ એપ્સેલોમેન એચિટોફેલ તો શોધી કાઢવાનું કે એપ્સેલોમેન એચિટોફેલ ડ્રાઇડનની બાજુમાં મારે લખવાનું છે તો આ છે ક્વેશ્ચન 1B ઓલરાઈટ તો આ જે આપણે શીખવાના છીએ અને હું તમને એ આપી જ દઉં છું તમે એને મોઢે જ કરી નાખજો કે કયું વર્ક ઓફ આર્ટ કોનું છે 20 થી વધારે નહીં હોય બરાબર 20-20 મોડે કરી નાખવાના તમારે 20-20 રાઇટરના નામ મેં હજી ગણ્યા નથી આ તો તમને એપ્રોક્સિમેટલી કહું છું કે ભાઈ 20 થી વધારે નહીં હોય મેં હજી જોયા નથી કેટલા છે ટોટલ પણ એનાથી વધારે નહીં હોય અને હોય તો એ શું નો પ્રોબ્લેમ નામ છે ને તેમના કન્ટ્રીબ્યુશન છે એન્ડ યુ આર ધ સ્ટુડન્ટ્સ તમારે તો એ કરવું જ પડશે કમ્પલસરી માર્ક્સ લેવાના છે ને અમે પણ તો એ રીતે જ કરીને આવ્યા છીએ બરાબર તો યાદ રાખવું પડે ધારો કે 50 પણ આપેલા હોય તો આપણે શું કરવાનું કે નોટમાં જે રીતે આજે તમે લખશો એની બાજુમાં તમે તેના સાચા કન્ટ્રીબ્યુશનના નામ લખશો કન્ટ્રીબ્યુશન એટલે પ્રદાન બોલી દઉં છું બરાબર ધારો કે હું ડોક્ટર વીણા પટેલ અગર મેં કોઈ નોવેલ લખી હોય અને હું એમનું નામ આપી દઉં ધારો કે સેટનિક વર્સિસ એમ કરીને બરાબર
તો એ મારું કન્ટ્રીબ્યુશન થયું ગણાય. આપણે ગાંધીજીની સત્યના પ્રયોગો ખાસ જાણીએ છીએ, રાઈટ? તો ગાંધીજીની બાજુમાં સત્યના પ્રયોગો હોવું જોઈએ, એ રીતે એને વર્ક ઓફ આર્ટ કહેવાય અથવા કન્ટ્રીબ્યુશન કહેવાય, બરાબર છે? અથવા વર્ક્સ કહેવાય, અહીં જેમ લખેલું છે તેમ ઇન્સ્ટ્રક્શનમાં કે ભાઈ વર્ક્સ. તો આટલું ખાસ ધ્યાન આપજો, આપણે હવે તેને લખીએ છીએ, બરાબર? હું તમને તે સ્ક્રીન જ બતાવી દઉં છું અને હું મારી રીતે ધીમે ધીમે બોલીશ, તમારે એમાંથી જોઈ જોઈને બેઠું લખવાનું છે. હા, હું બોલીશ, જો અંદર બે ચાર સાથે કોલમ આપી દીધા હોય તો. ઓકે, ઓલ રાઈટ, નાવ યુ કેન સી ધ સ્ક્રીન ઓન યોર મોબાઈલ સ્ક્રીન. યુનિટ ડી એમ લખ્યું છે, યુ કેન વોચ. તમારે શું કરવાનું છે, અહીં ચાર કોલમ ભલે આપ્યા હોય, તમે ફક્ત બે કોલમ બનાવો, બરાબર છે? અત્યારે તમે કોઈ સ્કેલ લઈને તો બેઠા હશો નહીં, રાઈટ? નો પ્રોબ્લેમ, ઇટ્સ ઓકે. એક બાજુ, ડાબી બાજુ લખો પ્લે અને જમણી બાજુ લખો પ્લે રાઈટ. આમ નીચે ઊભા કોલમ તમે પાડજો, તમારે ચાર નથી કરવાના. આ જે બાજુવાળું જે ખાનું છે, ફરીથી લખેલું છે કે ભાઈ પ્લે અને પ્લે રાઈટ. આ જે થર્ડ અને ફોર્થ કોલમ છે ને, એને તમારે શું કરવાનું, નીચે લઈ જઈશું આપણે. એક જ વાર પ્લે લખવાનું અને પછી બીજી વખત પ્લે રાઈટ લખવાનું. તમે લખો, હા, હું જરા ફોન રિસીવ કરી લઉં છું. ઓકે, આઈ હોપ તમે અત્યારે છે ને પ્લે અને પ્લે રાઈટ એટલે બે કોલમ દોરજો. ફર્સ્ટ લેફ્ટ સાઈડ ઉપર તમે લખ્યું હશે ધ પર્સિયન્સ, આ નાટકનું નામ છે. હા, અને પ્લે રાઈટ એટલે રાઇટરનું નામ છે. જે સ્ટુડન્ટને ના સમજ પડતી હોય તેમણે લખી રાખવાનું કે ભાઈ પ્લે એટલે નાટક અને પ્લે રાઈટ એટલે નાટકનો, સોરી, નાટકના રાઇટર. સેકન્ડ જે છે, વેઇટ વેઇટ, યસ યસ, નાવ યુ કેન સી ઇડીપસ ધ કિંગ. સ્પેલિંગ છે OEDIPUS, ધ કિંગ. જે રીતે લખ્યું છે ને ભાઈ, એ રીતે જ ડ્રાફ્ટિંગ કરજો. હા, જ્યાં કેપિટલ છે ત્યાં કેપિટલ જ હોવો જોઈએ. જ્યાં આર્ટિકલ્સ વગેરે આવે છે ત્યાં કેપિટલ લખવામાં નથી આવતા ટાઇટલમાં. આ પ્લે વાળા જે કોલમ છે તેની વાત કરું છું. ઇડીપસમાં ઓ કેપિટલ છે, ધ કિંગમાં કે કેપિટલ છે. ફર્સ્ટ યરના સ્ટુડન્ટ્સને મેં જોયા છે આવી મિસ્ટેક્સ કરતા,
તેથી આટલી કોમન પ્લેસ મેટર પણ મારે ચર્ચવી પડે છે. હા, એમાં થર્ડ છે હેલન. જો કોઈ સ્ટુડન્ટને સ્ક્રીન પર ક્લિયર ના દેખાતું હોય ને તો પ્લીઝ બોલજો. મેં પહેલા જ કહ્યું છે કે તમારા મોબાઈલ સ્ક્રીનને તમારા પામમાં લઈ લો તો દેખાશે તમને. દેખાય છે આરામથી. થર્ડ છે હેલન. ફોર્થ છે ડોક્ટર ફોસ્ટસ. આ રીતે લખી દો, પછી તમે પ્લેરાઇટ લખજો તો વાંધો નહીં. તમે નંબર આપશો તો વધારે સારું, તમને ખ્યાલ આવશે કે ટોટલ કેટલા છે. અહીં નંબર નથી આપ્યા. 1 2 3 4 5 નંબર છે હેમ્લેટ. 6 મેકબેથ. 7 કિંગલિયર. પછી હું નીચે જાઉં છું. આ રીતે જોઈ લઈએ નીચે. હા, ઓથેલો. એઝ યુ લાઈક ઇટ. ફરીથી ઇન્સ્ટ્રક્શન આપી દઉં. હું માત્ર ને માત્ર પ્લે નામનું જે કોલમ છે તે જ બોલી રહી છું. અત્યારે તમે ફક્ત તે જ ઉતારો. આપણે પ્લે રાઇટ પછી લખીએ છીએ. ઓલ રાઇટ? કારણ કે હું સ્ક્રીન ને સ્ક્રોલ કરી રહી છું. ઓથેલો લખ્યું હશે, ત્યાર પછી એઝ યુ લાઈક ઇટ. નેક્સ્ટ ધી આલ્કેમિસ્ટ. નેક્સ્ટ ધ વ્હાઇટ ડેવિલ. નેક્સ્ટ ધ મિસેન્થ્રોપ. ઝડપથી બોલી જાઉં છું કારણ કે આ પીડીએફ તમને આપેલી પણ છે જ. શોધી કાઢજો જો અગર તમારી રાઇટિંગ મિસ્ટેક થાય છે તો. એન્ડ્રોમેક. લવ ફોર લવ. ઓલ ફોર લવ. શી સ્ટૂપ્સ ટુ કોન્કર. ધ સ્કૂલ ફોર સ્કેન્ડલ. ધ ગોટ. ધ ગોટ લખ્યા પછી એ જ કોલમમાં નીચે જજો. મારી ઇન્સ્ટ્રક્શનને ફોલો કરજો બરાબર. અહીં થર્ડ નંબરનું જે કોલમ છે પ્લે વાળું, અ ડોલ્સ હાઉસ એમ લખ્યું છે, તેને પેલું જે તમે ધ ગોટ લખ્યું ને એના નીચે લખો. ધ ગોટ પછી ના સોરી ત્યાર પછી અ ડોલ્સ હાઉસ એમ લખો. ત્યાર પછી ધી ઇમ્પોર્ટન્સ ઓફ બીઈંગ અર્નેસ્ટ. નેક્સ્ટ ધ ચેરી ઓર્ચર્ડ. નેક્સ્ટ પિગમેલિયન. નેક્સ્ટ ધ લાઈફ ઓફ ગેલિલિયો. નેક્સ્ટ લોંગ ડેઝ જર્ની ઇન્ટુ નાઇટ. નેક્સ્ટ અ સ્ટ્રીટ કાર નેમ્ડ ડિઝાયર. હું સ્ક્રીન ને સ્ક્રોલ કરતા પહેલા થોડી વેઇટ કરું છું જેથી તમે કોઈ પણ મિસ્ટેક વિના લખી શકો. હવે હું સ્ક્રોલ કરી રહી છું. નીચે જઈએ એ જ કોલમમાં નીચે પ્લે વાળા જ કોલમમાં લખતા જજો. ધ ચેર્સ. ધ ક્રુસિબલ. વેઇટિંગ ફોર ગોડોત. લુક બેક ઇન એંગર. ધ હોમકમિંગ. જો આપણે કમ્પલસરીમાં હોમકમિંગ શીખ્યા છે રાઈટ, પણ આપણે રવિન્દ્રનાથની
શીખેલા હતા, તમને આજનો આ લેક્ચર બહુ કામ લાગશે. તમને ગૂંચવવા માટે આ ખાસ પૂછી શકાય એમ સમજી લો. ધ હોમકમિંગ તમારા સ્ટડીમાં પણ છે અને હોમકમિંગ અહીં પણ છે, પણ ધ્યાન રાખજો જે સ્ટુડન્ટે આજે લેક્ચર ભર્યો છે એને સારું પડશે એક્ઝામમાં, કે આ જે ધ હોમકમિંગ છે ને તે રવિન્દ્રનાથ ટેગોરનું પણ છે અને હેરોલ્ડ પિન્ટરનું પણ છે, પણ આપણને અહીં હેરોલ્ડ પિન્ટર આપ્યા છે એટલે તમારે ધ હોમકમિંગની બાજુમાં હેરોલ્ડ પિન્ટર જ લખીને આવવાનું છે. માઇન્ડ વેલ, ત્યાં રવિન્દ્રનાથ ટેગોર લખીને ના આવતા, ધ હોમકમિંગ એટલે હેરોલ્ડ પિન્ટર જ હોવા જોઈએ. એનું કારણ હું તમને સમજાવી દઉં. જે રવિન્દ્રનાથ ટેગોર છે ને એમણે હોમકમિંગ લખ્યું છે અને એમણે જે ટાઇટલ આપ્યું છે તેમાં હોમ અને કમિંગ સેપરેટ લખ્યા છે, જ્યારે હેરોલ્ડ પિન્ટરનું જે ટાઇટલ છે ને તેમાં આર્ટિકલ ધ છે આગળ. આટલો ડિફરન્સ છે બંનેમાં, અને સ્ટોરીમાં પણ ડિફરન્સ છે, કેરેક્ટર્સ જુદા છે, સ્ટોરી જુદી છે. ઓલરાઇટ, તો ઇનશોર્ટ એટલું યાદ રાખજો કે અહીં જે ધ હોમકમિંગ ધારો કે તમને પૂછાય તો તમે રાઇટરના નેમ તરીકે હેરોલ્ડ પિન્ટર જ લખજો. ઓકે, આગળ જજો. ચીપ્સ વિથ એવરીથિંગ, બ્લેક કોમેડી, બિંગો, ડેથ એન્ડ કિંગ્સ હોર્સમેન, ધ રિયલ થિંગ, આઈ હોપ કે તમે બધા જ નાટકોના નામ લખી દીધા છે. કોઈ મને ઓડિયો ઓન કરીને કહેશે કે ટોટલ કેટલા થયા પ્લીઝ? કેન એની વન ટેલ મી ધેટ વોટ નંબર ઓફ ધ રાઇટર્સ હિયર? આઈ એમ વેઇટિંગ. હેલો, હા કેટલા થયા? 20 થયા. ઓલ રાઈટ, ઓકે, વેરી ગુડ. બધાના 20 થાય છે, બરાબર નંબર ગણી લેજો હા, એટલે કોઈ મિસ્ટેક ના રહે. બધાના 20 થવા જોઈએ, તો પછી અગર કોઈના વધી જાય છે તો અત્યારે જ બોલી દો પ્લીઝ, કોઈ રહી ગયું હોય તો આપણને ખ્યાલ આવે. ઓલ રાઈટ, ગુડ. જે છોકરો બોલ્યો દેટ્સ ગુડ, કે નંબરાઇઝિંગ કર્યું છે એટલે એક્ઝેક્ટ પોઈન્ટ આપણને ખબર પડે. અને ફરીથી પૂછી લઉં, તમે બધાએ ફક્ત પ્લે લખ્યા છે ને અત્યારે? હા, ગુડ, વેરી ગુડ. દેટ મીન્સ કે તમે મારી સૂચનાઓને ફોલો કરી રહ્યા છો. ચલો, હવે તમે જ્યાં પ્લે લખ્યું છે ને એની બાજુમાં કૌંસમાં તમે લખી દો વર્ક્સ, WORKS, એટલે તમને ખ્યાલ આવે કે પ્લે એટલે આમ તો નાટકો થાય, પણ આપણને ક્વેશ્ચનમાં વર્ક્સ એમ લખ્યા પેલું છે એટલે સમજ પડે કે આ વર્ક્સ છે અને હવે જે આવશે તે રાઇટર્સ નેમ આવશે એટલે પ્લે રાઇટ. અહીં પ્લે રાઇટ લખવાનું છે, ત્યાં બ્રેકેટમાં તમે લખશો રાઇટર્સ નેમ. ચલો, તો સ્ક્રીન બતાવું છું તમને. અને આમ સ્ક્રોલિંગ ટાઇટલ આપી દો. હવે રાઈટ કોર્નર ઉપર એટલે કે આપણું બી નામનો કોલમ તમે ત્યાં, હા કોલમ એ એમ પણ ના, એ તમને કોલમ બી માં પૂછાવાના છે પ્લે, બરાબર. ભલે અત્યારે કોલમ ના નામ નહીં આપતા તમે, અથવા તો તમે એક વસ્તુ કરી શકો છો, આજે તમે લખી નાખો ને પછી જે પેજ વધશે ને ત્યાં તમે એ બી લખજો અને આને તમે ઉલટું કરી નાખજો. પહેલા પ્લે રાઈટ લખી દેજો, તેને એ આપી દેજો ટાઇટલ, અને બી માં તમે પ્લે લખી દેજો, એટલે તમને એક્ઝામમાં સરળતા રહે, કારણ કે ત્યાં એક્ઝામમાં તમને એ રીતે મળવાનું છે, અહીં થોડું ઉલટ સુલટ છે. ઓકે, તો પ્લીઝ રાઇટ ડાઉન પ્લે રાઇટ
સ્પેલિંગ બરાબર જોજો, PLAYWRIGHT. પ્લે રાઇટ નો ગુજરાતી શું થાય? રાઇટર, નાટ્યકાર. નેમ ઓફ ધ રાઇટર, બરાબર. ચલો હવે તમે અનુક્રમમાં, અત્યારે તમે ત્રીજા અને ચોથા નંબરના કોલમને જોતશો જ નહીં, પ્લીઝ, નહીં તો ભૂલ કરશો. આપણે નીચે જવાનું છે, પછી હું તમને ત્રીજા અને ચોથા પર, એટલે ચોથા પર લઈ જઈશ. ચલો સ્ટાર્ટ કરો. ધ પર્સિયન્સ ની બાજુમાં લખજો ઇસ્કિલસ, ASCHYLUS. ઇડીપસ ધ કિંગ ની બાજુમાં લખજો સોફોક્લિસ, SOPHOCLES. હેલન ની બાજુમાં લખજો યુરિપિડિસ, EURIPIDES. ડોક્ટર ફોસ્ટસ ની બાજુમાં ક્રિસ્ટોફર માર્લો, CHRISTOPHER. મોડે કરો ને તમે તો આ રીતે કરવાનું, એને સિલેબલ છૂટા પાડીને બોલવું જોઈએ તો યાદ રહી જાય, જેમ કે CHRISTOPHER. આ રીતે માર્લો, MARLOWE, ક્રિસ્ટોફર માર્લો, એમણે ડોક્ટર ફોસ્ટસ લખ્યો છે. હેમ્લેટ કોણે લખ્યું છે? વિલિયમ શેક્સપિયરે. જો નીચે ત્રણે ત્રણમાં છે ને વિલિયમ શેક્સપિયરના નામો છે ને, તો યાદ રાખી લેવાના. આમાંથી કોઈ પણ પૂછાય, હેમ્લેટ હોય, મેકબેથ હોય, કિંગ લિયર હોય, નીચે બીજો પણ કદાચ હોઈ શકે છે, કારણ કે એમણે બહુ બધા નાટકો લખેલા છે અને તેમના રાઇટરનું નામ એક જ છે. તમને કોઈ પણ એક પૂછાય વિલિયમ શેક્સપિયર માટે, કદાચ મેકબેથ મૂક્યું હોય કસે કોઈ ખૂણામાં, કિંગ લિયર મૂક્યું હોય, આવા ચાર પાંચ નાટકોમાંથી એક જ મૂક્યું હોય, તો તમને બધા ખબર હોવા જોઈએ. તો આ મોડે કરવા માટે ઓછું થઈ જાય, 20 માંથી તમારે અમુક જ યાદ રાખવા પડે એવું થઈ જાય. લખી લેજો પ્લીઝ, હેમ્લેટ, મેકબેથ અને કિંગ લિયરમાં વિલિયમ શેક્સપિયર જ આવશે. હવે હું નીચે સ્ક્રોલ કરું છું પેજને, એટલે નીચે જ જજો તમે. કિંગ લિયર લખ્યું હશે, ત્યાર પછી તમે ઓથેલો લખ્યું હોવું જોઈએ, અને એની બાજુમાં પણ આવશે વિલિયમ શેક્સપિયર. એઝ યુ લાઈક ઇટ ની બાજુમાં પણ આવશે વિલિયમ શેક્સપિયર. શેક્સપિયર નો સ્પેલિંગ પણ જોજો પ્લીઝ, SHAKESPEARE. ચલો આગળ વધીએ છીએ. ધી આલ્કેમિસ્ટ કોણે લખ્યું છે? બેન જોન્સને. અને કહી દઉં કે બેન જોન્સનમાં સ્પેલિંગ જોજો, BEN છે, અને એ કોઈ બેન સિસ્ટર નથી, હા, જેન્સ છે. હી ઇઝ અ મેલ રાઇટર. મેન છે, મેન, અને સ્પેલિંગમાં BEN છે, બેન જોન્સન. તો બેન જોઈને કોઈ બેન ના સમજી જતા પ્લીઝ. ધ વાઇટ ડેવિલ કોણે લખ્યું છે? જોન વેબસ્ટરે. ધ મિસનથ્રોપ કોણે લખ્યું છે? મોલિયરે, MOLIERE. એન્ડ્રોમેક કોણે લખ્યું છે? જાન રેશિન, સ્પેલિંગ છે JEANRACINE. દરેક ઇનિશિયલ કેપિટલ છે, જે કેપિટલ છે, આર કેપિટલ છે. લવ ફોર લવ કોણે લખ્યું છે? વિલિયમ કોંગ્રીવ. ઓલ ફોર લવ કોણે લખ્યું છે? જોન ડ્રાઇડન. She Stoops to Conquer કોણે લખ્યું છે? ઓલિવર ગોલ્ડસ્મિથ.
ધ સ્કૂલ ફોર સ્કેન્ડલ કોણે લખ્યું છે? આરબી શેરીડન. ધ ગોટ કોણે લખ્યું છે? એડવર્ડ એલબી. સ્પેલિંગ બરાબર જોઈને લખજો પ્લીઝ. એમ તો તમને પીડીએફ પણ કોઈ એક છોકરીએ શેર કરી હતી, મેં જોયું હતું, એમને પાંડે સરે આપી હતી બરાબર, એમાં પણ છે. અને હું અહીં એટલા માટે સમય લઈ રહી છું કે પીડીએફ ખોવાઈ જશે પણ આપણો વિડીયો કદી ખોવાવાનો નથી, બરાબર છે? વિડીયો યુટ્યુબ પર ઓલવેઝ રહેશે, એટલે આ બહુ જરૂરી છે. પીડીએફ તમને શોધેલું નહીં મળશે. પીડીએફ આપણા મોબાઈલની ગેલેરીમાં, ડાઉનલોડમાં, પીડીએફ વિભાગમાં એ ગમે ત્યાં પડ્યું હોય છે, પણ વિડીયો ટાઇટલથી તમે શોધી કાઢશો તો તમને એ યાદ રહી જશે સારી રીતે. એટલે આપણે અહીં સારી રીતે લખી લઈએ તો વધારે સારું, એટલો સમય આમાં લઈએ તો સારું, વિડીયો એક પરફેક્ટ બનશે એમ. ઓકે, તો આઈ ગોન સ્ક્રોલિંગ. ગોટ પછી તમે અ ડોલ્સ હાઉસ લખ્યું હશે, એની બાજુમાં હેનરિક ઇપ્સન લખજો. તમે ધી ઇમ્પોર્ટન્સ ઓફ બીઈંગ અર્નેસ્ટ લખ્યું હશે, એની બાજુમાં ઓસ્કર વાઇલ્ડ લખજો. ધ ચેરી ઓર્ચર્ડ ની બાજુમાં એન્ટન ચેખોવ. પિગ્મેલિયન ની બાજુમાં જીબી શો. ધ લાઈફ ઓફ ગેલિલિયો ની બાજુમાં બર્ટોલ્ટ બ્રસ્ટ. લોંગ ડેઝ જર્ની ઇન ટુ નાઇટ ની બાજુમાં યુજીન ઓનિલ. અ સ્ટ્રીટ કાર નેમ ડિઝાયર ના બાજુમાં ટેનેસી વિલિયમ્સ. હું ધીમે ધીમે સ્ક્રોલ કરી રહી છું કે જેથી કરીને પેલા સ્લો રાઇટર સ્ટુડન્ટ્સ લખી શકે ધીમેથી. ટેનેસી વિલિયમ્સ નો સ્પેલિંગ જુઓ બરાબર, ટીઈ ડબલ એન ઈ ડબલ એસ ડબલ ઈ વિલિયમ્સ. જો કે તમારે તો ફક્ત મેચ કરવાનું રહેશે, ત્યાં તો તમારે કોઈ સ્પેલિંગ જોવાની આવતી નથી, એટલે નો પ્રોબ્લેમ, પણ આપણે ધ્યાન આપવું જોઈએ. પેપર સેટર્સ પણ ભૂલો કરે છે. હા ચલો, ધ ચેર્સ ની બાજુમાં તમે લખશો યુજીન આયોનેસ્કો. આઈ છે, હા, યુજીન આયોનેસ્કો, આઈ ઓ એન ઈ એસ સી ઓ. ક્રુસિબલ ની બાજુમાં આર્થર મિલર. એ આર ટી એચ યુ આર એમ આઈ ડબલ એલ ઈ આર. વેઇટિંગ ફોર ગોડોત ની બાજુમાં સેમ્યુઅલ બેકેટ. લુક બેક ઇન એંગર ની બાજુમાં જ્હોન ઓસબોર્ન. ઓ એસ બી ઓ આર એન ઈ. ધ હોમકમિંગ ની બાજુમાં હેરોલ્ડ પિન્ટર.
ચીપ્સ વિથ એવરીથિંગ ની બાજુમાં આર્નોલ્ડ વેસ્કર. બ્લેક કોમેડી ની બાજુમાં પીટર શેફર. બિંગો ની બાજુમાં એડવર્ડ બોન્ડ. ડેથ એન્ડ ધ ઇંક્સ હોર્સમેન ની બાજુમાં હોલ સોઇંકા, સોરી વોલ સોઇંકા, ડબલ્યુ ઓ એલ ઈ એસ ઓ વાય આઈ એન કે. અને લાસ્ટ ધ રિયલ થિંગ ની બાજુમાં ટોમ સ્ટોપાર્ડ. ચલો તો હવે જો તમારું રહી ગયું હોય ને તો હું તમને સ્ક્રીનશોટ મોકલીશ માગવા પર. ઓકે, માગશો તો. એટલે આપણે હવે તમને આ વિશે નોટિસ આપી દઉં છું, જે સ્ટાર્ટિંગમાં બોલી ગઈ છું તે જ. ક્વેશ્ચન વન તમારો 10 માર્ક્સનો છે, ટોટલ ક્વેશ્ચન પેપર તમારું 50 માર્ક્સનો આવે છે, અને પાસિંગ માર્ક્સ છે 18, 18 પાસ થવાનું હોય છે. ઓલરાઈટ, તો 10 માર્ક્સ તો આમાં જ બેઠા આવી જવા જોઈએ. તો તમે ખુશ થઈ જાઓ કે મારા 10 માર્ક્સ તો આમાં જ આવી જશે. ટોટલ 20 હું તમને એપ્રોક્સિમેટલી કહેતી હતી, ખબર, મેં જોયા પણ નહોતા કે કેટલા છે, અને જે સ્ટુડન્ટ બોલ્યો કે હા 20 છે તો અંદાજ જ આવી જાય કે ભાઈ વધારે નહીં હોય. બરાબર કરી નાખો, 10 માર્ક્સ તો તમારે લઈ જ લેવાના છે બેઠા. એમાંથી પૂછાવાના છે ફક્ત ઉપર એમાં 5 અને નીચે 5, એટલે 20 એ તમારા નકામા નથી જવાના, 10 પૂછાવાના છે એમ સમજી લો. એમાં 5 છે અને બીમાં 5 છે, એ 20 માંથી જ પૂછાવાના છે. એટલે લખી લખીને મોડે કરી નાખો, આ આનું છે, આ આનું છે. મેં પહેલા જ કહ્યું કે તમે આજે જે લખ્યું એને હજી એકવાર લખજો, એને લેફ્ટનું રાઈટ અને રાઈટનું લેફ્ટ કરી દેજો, એટલે યાદ રહેશે. પહેલા રાઇટર લખી દેજો કે ભાઈ શેક્સપિયરનું આ છે, ડ્રાઇડનનું આ છે, ઓસબોર્નનું આ છે, આવી રીતે તમે થોડું કરી દેજો ચેન્જ, બરાબર. એટલે તમને યાદ રાખતા સહેલું પડે. હા, તો હું તમને એમ કહેતી હતી કે 18 માર્ક્સે તમારે પાસ થવાનું છે, બરાબર. સમજી લેજો હા એક્ઝામની સ્ટ્રેટેજી, કે 18 માર્ક્સે પાસ થતા હોય છે સ્ટુડન્ટ. તો 10 માર્ક્સ તમારા આમાં બેઠા. પછી આપણે ગઈકાલે શું જોયું હતું લેક્ચરમાં, ગઈકાલે પણ મેં તમને શોર્ટ નોટ લખાવી હતી આ જ પેપરની, બરાબર, જે ક્વેશ્ચન 4 હતો. જે લોકો મારો વિડીયો જોશે એમને પણ કહી દઉં છું, ક્વેશ્ચન 4 માટેનો પણ આપણો વિડીયો રેડી છે. એના માર્ક્સ હવે અત્યારે હું ભૂલી ગઈ છું, આપણે જોઈ લઈએ જરા ક્વેશ્ચન 4 ના જે માર્ક્સ હતા, 14 માર્ક્સ હતા, બરાબર છે. તો તમે હવે કાઉન્ટ ડાઉન જો શરૂ કરો તો 10 આ અને 14 પેલા ઇઝ ઇક્વલ ટુ 24 માર્ક્સ. પાસ તો તમે આમાં જ થઈ જવાના. તો હું તો ધારો કે તમારી જગ્યા પર હોઉં તો શું કરું કે 24 માર્ક્સ તો હું બેઠા ને બેઠા જ લઈ લઉં અને બાકીના પણ લેવાની કોશિશ કરું, એટલે મારા 50 માંથી મને 45 જેટલા માર્ક્સ તો મળવા જ જોઈએ. કોઈ પણ પ્રોફેસર અગર કોઈ કંજુસાઈ કરે, અગર કોઈ ગ્રીડી પ્રોફેસર હોય તો, બરાબર, કે માર્ક્સ આપવામાં કંજુસાઈ કરે, ધારો કે, તો બહુ તો 5 માર્ક્સ આપણે કાપી લે ને. તો હું એટલું હાર્ડવર્ક કરું કે ભલે 5 માર્ક્સ ચલો પ્રોફેસરને આપ્યા, પણ હું 45 લાવવાની કોશિશ કરું તો. આટલું સરસ રીતે અગર ભણાવવામાં આવતું હોય, આટલું સરસ રીતે જો તમને મટીરિયલ મળી શકતું હોય તો તમે બેઠા માર્ક્સ લાવી શકો છો. તમે એમ બોલી શકો છો કે અરે સર કે મેડમ, એ તો તમને ખબર નથી પડવાની કે તમારું યુનિવર્સિટીનું પેપર SS કોણે કર્યું છે, પણ તમે
અંગત તો બોલી શકો છો કે અરે કેવી રીતે મારા અહીં માર્ક્સ કપાય, બરાબર છે, કે એ તો મેં બેઠું અને સાચું લખ્યું છે, ઘરે આવીને જોઈ લો કે મેં આ રીતે કર્યું છે, સાચું છે કે ખોટું છે. તો અગર તમને ઇનજસ્ટિસ થાય છે, યુ કેન ફાઇટ, યુ કેન રીએસેસ, યુ કેન રીચેક, તમને વિશ્વાસ થઈ જાય તે સમયે, યુનિવર્સિટી ફેસિલિટી આપે છે કે ભાઈ રીચેક કરી શકો કે રીએસેસ કરી શકો, તે સમયે ટ્રસ્ટ તમને કામ લાગે. અને ટ્રસ્ટ ક્યારે કામ લાગે? જ્યારે તમે પરફેક્ટ કરેલું હોય ત્યારે. ઓકે, તો 18 પાસ થવાનો હોય છે ને, તો થાય છે શું ખબર, સ્ટુડન્ટ જેમ તેમ જેમ તેમ 20 માર્ક્સ લાવીને બેસે છે. એનું શું કારણ હશે? એક જ, લેઝીનેસ. સેકન્ડ, મિસ્ટેક ઓફ અસેસર. કદાચ એસેસમેન્ટ કરનારે ટોટલમાં કોઈ ભૂલ કરી હોય તો એ બીજા નંબરની સબસિડિયરી. મોટે ભાગે એવું થતું નથી કે પ્રોફેસરે ગણવામાં ભૂલ કરી હોય. હા, પ્રોફેસર અગર 14 માર્કનો ક્વેશ્ચન હોય ને, નીચે ક્વેશ્ચન 4 ધારો કે, તો એમાં તમને કસક ને કસક તમારી બલબલી ભૂલો પકડવાની કોશિશ કરશે. પણ આમાં તો નહીં જ કરે, આમાં તો બેઠા 10 માંથી 10 આપવા જ પડે તમને. મેથેમેટિકલ સ્ટાઇલ જેવું છે. પણ જ્યાં ડિસ્ક્રિપ્ટિવ આન્સર્સ લખવાના આવશે ત્યાં પ્રોફેસર તમને નહીં છોડે. ત્યાં તમને સેન્ટેન્સ લખતા નથી આવડતું, ત્યાં તમને સ્પેલિંગ મિસ્ટેક્સ કરતા વધારે આવડે છે, ત્યાં તમને કેપિટલ ક્યાં કરવાનું તે નથી ખબર, તમને ગ્રામરનો કોઈ સેન્સ નથી, તમને ટેન્સીસ સાચવતા નથી આવડતું. આ બધી ભૂલો પ્રોફેસર કાઢશે અને તમને માર્ક્સ ઓછા મળશે. જ્યાં પણ ક્વેશ્ચન ડિસ્ક્રાઇબ કરવાના છે તમારે, બરાબર છે, એટલે માર્ક્સ ત્યાં કપાય છે. સ્ટુડન્ટના 10 માર્ક્સ તો આવી જ જાય છે, 18 આવી જાય છે જેમ તેમ, એટલે સ્ટુડન્ટના માત્ર 20 માર્ક્સ આવે છે. કે જેમ તેમ 18 અને જેમ તેમ આગળ 2 માર્ક્સ એને ક્વેશ્ચન 2 અને 3 માંથી મળેલા હોય છે, એવું થતું હોય છે. એટલે આવી બધી ભૂલો નીકળે છે. પછી સ્ટુડન્ટ એમ કહે કે અરે મારું તો પેપર બહુ જ સરસ ગયેલું, પણ ઇટ્સ અ ફેક ફેક મેટર. હા, કહી જ નહીં શકો તમે કે પેપર બહુ સરસ ગયેલું. એ કોણ કહી શકે? તમને જો ટેન્સીસ બરાબર આવડતા હોય, ટેન્સીસ, યુ નો ધેર આર 12 ટેન્સીસ ઇન આર ઇંગ્લિશ, તે ટેન્સીસ આવડે ને, તો સ્ટુડન્ટને પોતાના આઈડિયાઝને સમયમાં કાળમાં લખતા આવડે, ભૂતકાળ ચાલુ વર્તમાન કાળ વગેરે કાળમાં લખતા આવડે સેન્ટેન્સીસ, ત્યારે તમારા સેન્ટેન્સીસ સાચા પડે, તો ત્યારે તમારો આન્સર સાચો પડે. અગર હું જે બધી મિસ્ટેક્સ જે યુઝ્યુઅલી સ્ટુડન્ટ્સ દ્વારા થતી હોય છે તે બધી બોલી ગઈ, રાઈટ, એવી ભૂલો જો તમે કરો છો તો માર્ક્સ નહીં મળે ને. સ્પેલિંગ લખતા નથી આવડતી, સેન્ટેન્સીસ લખતા નથી આવડતા, કોઈ કાળમાં અરેન્જમેન્ટ નથી હોતું. તમારી જ સપ્લિમેન્ટરી અગર તમને વાંચો આપવામાં આવે કે ભાઈ વાંચો ને, આ જરા વાંચી બતાવો તમે શું લખેલું છે, તો યુ કેન નોટ ઇવન રીડ ઇટ. ઇલેજિબલ આન્સર્સ વિલ બી ધેર. ઉકેલાય પણ નહીં એવી સપ્લિમેન્ટરીઝ પણ અમારે અસેસ કરવી પડતી હોય છે. તો તમે વિચાર કરો કે કેવી રીતે કોઈ તમને માર્ક્સ આપે. એટલે આટલી કાળજી રાખજો, બરાબર, કે જે વસ્તુમાં તમને બેઠું કંઈક સારું મળી જતું હોય તો બેઠું કરી જ દેવાનું, અને જે વસ્તુમાં તમારે મહેનત કરવી પડતી હોય તો તેને તમે 15-20 દિવસ નહીં, મહિનાઓ પહેલા સ્ટાર્ટ જ કરી દો. હવે જાન્યુઆરી બેસી ગયો છે, બરાબર, એસવાય અને ટીવાય ની એક્ઝામ છે, ત્યાર પછી તમારી એક્ઝામ છે, તો તમારી પાસે 1 મંથ છે એમ સમજી લો. 1 મંથમાં તમને પ્રોઝનો એક લોંગ આન્સર બરાબર લખતા આવડવો જોઈએ, પોએટ્રીમાંથી શોર્ટ ક્વેશ્ચન આન્સર કે જે એક્સરસાઇઝમાં લખેલા હોય છે, 50 શબ્દોમાં લખવાના હોય છે, તે એક્સરસાઇઝમાં ક્વેશ્ચન 1 કે એવું આપેલું હશે તમને, એ શોર્ટ ક્વેશ્ચન આન્સર બરાબર લખતા આવડવા જોઈએ તમને. તો પ્રોફેસર શું કરે કે ચેક કરતા કરતા જો તમે પરફેક્ટ લખ્યું હશે તો એના મનને સંતોષવા ખાતર 1-2 માર્ક્સ કાપીને આપશે, વધારે નહીં આપે. તો તે તો આપણે એક્સેપ્ટ કરવું પડે કે આફ્ટર ઓલ હી ઇઝ અ પ્રોફેસર, એ તમારી પાસે કોઈ એક્સપેક્ટેશન રાખે છે કે તમે તો અરે ચલો પેલું મગિંગ અપ કરેલું લખ્યું છે, ઓકે ચલો પાસ કરી દીધા, સારા માર્ક્સ આપી દીધા. અને પ્રોફેસરની એક્સપેક્ટેશન એમ કહીએ ને, તુંડે તુંડે મતિ ભિન્ના, બધાના ભેજા અલગ અલગ હોય, એવી એક્સપેક્ટેશન રાખીને બેસેલા હોય કે મને આનામાં હજી કંઈક સારો આન્સર જોઈતો હતો, તો આને હું 5 માંથી છે ને 3 જ આપવા માંગુ છું,
પાંચે પાંચ નથી આપવા માંગતી. આવા પણ પ્રોફેસર્સ હોય છે, તો એ તો મોસ્ટ વેલકમેબલ પ્રોફેસર્સ છે. એટલા તો આપણે દિલદાર સ્ટુડન્ટ્સ બનવાનું કે ઓકે, અગર એમણે એટલા બધા માર્ક્સ નથી આપવા તો નો પ્રોબ્લેમ, ઇટ્સ ઓકે, પણ હું ફેલ તો નથી, મારા ઓછા પર્સન્ટેજ તો નથી. આ રીતે તમારે એક સ્ટુડન્ટ બનવાનું છે. હું એટલા માટે તમારી સાથે આ રીતે વાતચીત કરી રહ્યો છું કારણ કે તમે મારા સ્પેશિયલ ઇંગ્લિશના સ્ટુડન્ટ છો, તમારે ઇંગ્લિશ લિટરેચર સાથે આગળ વધવાનું છે. તો ફ્રોમ ધ વેરી બિગિનિંગ યર તમારે આટલી કેર રાખવાની છે, બરાબર? એટલે સ્પષ્ટ ગુજરાતીમાં સમજાવી રહી છું કારણ કે તમે હજી ફર્સ્ટ યરમાં છો. ઓકે ફાઇન, તો તમે સમજી ગયા હશો આ લેક્ચર. હવે આપણે ઓફલાઈન થોડી વાતો કરીએ છીએ, એટલે કે ડિસ્કશન રિગાર્ડિંગ ધીસ એન્ડ રિગાર્ડિંગ યુ એઝ ધ સ્ટુડન્ટ્સ.